subscribe now and press the bell icon. Never miss an update. नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल में आप सबनु हार्दिक स्वागत छे। धोरण 5 नी अंदर आपणे चेप्टर नंबर 8 नक्शा आलेखन विषे वात करी रह्या छीए। आ प्रकरणना गया लेक्चर नी अंदर आपणे पीपीटी ना माध्यम थी नक्शाओनी माहिती मेळवी अने लाल किल्ला विषे पण आपणे माहिती मेळवी। आ उपरांत झूम लेक्चर द्वारा पण आपणे व्यवस्थित ફોટાઓ જોઈને અને નકશાઓ જોઈને આ પ્રકરણ સમજ્યા। હવે આજે આપણે જે લાલ કિલ્લાનો નકશો જોયો હતો તે નકશાના આધારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે। એ પહેલા દરેક વિદ્યાર્થી પોતાનું પાઠ્યપુસ્તક ઓપન રાખીને જ બેસશે, કારણ કે બોર્ડ ઉપર મેં નકશો દોરેલો નથી। તમારે આના જવાબ જે છે તે નકશા સાથે જોતા જવાના છે અને સમજતું જવાનું છે, બરાબર। ચાલો પહેલું, कई इमारत यमुना नदी नी वधारे नजीक आवेली छे, दीवाने आम के दीवाने खास। हवे तमारे नक्शा में जोवानुं छे, पाठ्यपुस्तक नी अंदर जुओ बधा। यमुना नदी क्यां आवेली छे नक्शा में ते शोधो अने तेनाथी नजीक शुं छे, दीवाने आम के दीवाने खास, ते तमारे जोवानुं छे। चलो जोयो बधाए शुं जवाब आवशे, दीवाने खास। अहींया जवाब आवशे दीवाने खास। चलो त्यार पछी तो के कई बे इमारतो वच्चे आरामगाह छे। सौ प्रथम तो तमारे नक्शामां आरामगाह शोधवानुं छे, क्यां आवेलुं छे आरामगाह। चलो बधा नक्शामां आरामगाह शोधशे, त्यार पछी तेनी आजूबाजू कई इमारत आवेली छे ते जोवानुं छे। तो तेनी आजूबाजू कई इमारत आवेली छे, अहींया आवशे दीवान ए खास અને રંગમહલ। આરામગાહ જે છે તે દીવાને ખાસ અને રંગમહલની વચ્ચે આવેલી ઇમારત છે। ત્યાર પછી રંગમહલથી હમામ તરફ જતા તમે કઈ કઈ ઇમારતો પાસેથી પસાર થશો? રંગમહલથી હમામ તરફ તમે જઈ રહ્યા છો, લાલ કિલ્લાની મુસાફરીએ ગયા છો, રંગમહલથી તમે હમામ તરફ જઈ રહ્યા છો, તો તમે કઈ કઈ ઇમારતો પાસેથી પસાર થશો? ચાલો બધા નકશામાં જોશે, રંગમહેલ પહેલા શોધવાનું છે, ત્યાંથી હમામ શોધવાનું છે અને વચ્ચે ક્યાં ક્યાંથી તમે પસાર થયા તે શોધવાનું છે। ચાલો શોધ્યું બધાએ, અહીંયા આવશે જવાબ રંગમહેલથી હમામ તરફ જતા તમે આરામગાહ અને દીવાને ખાસ તરફથી પસાર થશો અથવા તો પાસેથી પસાર થશો, બરાબર છે। ત્યાર પછી છે ડી, નકશામાં કઈ ઇમારત મીના બજારથી વધારે દૂર છે, બરાબર છે। નકશાની અંદર આવેલી તમામ ઇમારતો, દીવાને ખાસ, રંગમહેલ, આરામગાહ, મોતી મસ્જિદ, આ બધું તમે જુઓ તો નકશામાં કઈ ઇમારત તમને મીના બજારથી સૌથી દૂર લાગે છે, બરાબર। તો જુઓ નકશામાં બધા, ચાલો કઈ ઇમારત આવે છે, હમામ। કઈ ઇમારત આવે છે? હમામ। હમામ એ મીના બજારથી વધારે દૂર આવેલી છે। ચાલો ત્યાર પછી દીવાને ખાસથી મીના બજાર કેટલું દૂર છે? દીવાને ખાસથી મીના બજાર, હવે તમારે શું કરવાનું છે? તો કે મીના બજારે સ્કેલનો જે 0 પોઈન્ટ હોય તે રાખવાનો અને ત્યાંથી સ્કેલ સીધી દીવાને ખાસ સુધી રાખવાની। આડી અથવા ત્રાસી તમે કોઈ પણ રાખી શકો, મીન્સ આવી રીતે આમ કરી શકો અને આમ પણ કરી શકો, તો આપણે ડાયરેક્ટલી આવી જ રીતે રાખવાની અને મીના બજારથી દીવાને ખાસ વચ્ચે કેટલું અંતર છે તે જોવાનું। નકશાની અંદર પ્રમાણ માપ આપણને આપેલું છે 1 સેમી બરાબર 100 મીટર, તો અહીંયા તમારે કેટલા સેમી આવે છે તમે નકશામાં વ્યવસ્થિત, ચાલો સ્કેલથી બધા જ વિદ્યાર્થીઓ માપશે,
स्केल नो 0 पॉइंट राखशे मीना बजारे अने पछी राखशे स्केल क्या सुधी दीवाने खास सुधी दीवाने खासे स्केल नो क्यो पॉइंट आवे छे ते जोवानो तमे जोशो 5 सेमी तमने अंतर मळशे केटलू मळशे 5 सेमी હવે નકશા પ્રમાણે તમે જુઓ તો 1 સેમી બરાબર 100 મીટર તો 5 સેમી બરાબર 500 મીટર બરાબર તો દીવાને ખાસથી મીના બજાર કેટલું દૂર થશે 500 મીટર આવી જ રીતે નકશાની અંદર પ્રમાણ માપના આધારે તમે બે સ્થળ વચ્ચેનું વાસ્તવિક અંતર માપી શકો નકશા પર 100 સેમી 1 સેમી પણ હકીકતમાં 100 સેમી તો નકશા પર છે 5 સેમી તો હકીકતમાં થશે 500 મીટર બરાબર તો આ હતા લાલ કિલ્લાને નકશાના આધારિત પ્રશ્ન જવાબ આની અંદર તમને કાંઈ પણ ન સમજાતું હોય તો તે તમારે નોટ કરી લેવાનું રહેશે અને જ્યારે આપણે ઝૂમ લેક્ચરમાં મળીએ ત્યારે તમે મને આ ક્વેશ્ચન પૂછી શકો છો જેથી તમને ન સમજાણું હોય તો તેની માહિતી તમને મળી જાય આગળ જોઈએ પેજ નંબર 121 અને 122 તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 121 અને 122 ઓપન કરવાના છે દરેક વિદ્યાર્થી પેજ નંબર 122 121 ઓપન કરશે ત્યાં તમને એક નકશો આપેલો છે શેનો નકશો છે તો કે ઇન્ડિયાનો ઇન્ડિયાનો આખો બધા જ રાજ્યનો નકશો આપણને આપેલો છે આ નકશાનો જો વ્યવસ્થિત અભ્યાસ કરો નકશામાં દિશાઓ દર્શાવેલી છે ઉપર ઉત્તર નીચે દક્ષિણ બાજુ પશ્ચિમ પૂર્વ બરાબર એવી રીતે દિશાઓ દર્શાવેલી છે તો વ્યવસ્થિત દિશાઓના આધારે તમારે નકશાનું પહેલાં અવલોકન કરવાનું છે હવે તો કે એના આધારે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ છે આપણે નકશામાં જોતા જશું અને જવાબ મેળવતા જશું હજી પાઠ્યપુસ્તક જો કોઈ વિદ્યાર્થીઓએ ન ઓપન કર્યું હોય તો હજી કરી લે કારણ કે આ પ્રશ્નની અંદર તમને પાઠ્યપુસ્તક સિવાય સમજાશે નહીં અહીંયા બોર્ડ ઉપર આખે આખો ઇન્ડિયાનો નકશો દોરવો શક્ય બને નહીં તેટલા માટે તમારે પાઠ્યપુસ્તકમાંથી જ નકશો જોવાનો છે ચાલો કર્ણાટકની ટીમ બેંગલુરુથી નીકળી ઉત્તર દિશામાં મુસાફરી કરે છે કર્ણાટકથી એક ટીમ આવે છે જે બેંગલુરુથી નીકળે છે એટલે કે બેંગલુરની રહેવાસી છે ત્યાંથી નીકળે છે ઉત્તર દિશામાં મુસાફરી કરે છે તો એનો મતલબ એમ કે કર્ણાટક બેંગલુરુ ક્યાં હશે દક્ષિણ દિશામાં ત્યાંથી ઉત્તર દિશામાં એટલે કે નકશામાં ઉપર જાય છે દિલ્હી સુધી પહોંચવા ક્યાં ક્યાં રાજ્યો પસાર કરવા પડે છે આ ટીમ છે એને કર્ણાટકથી નીકળીને ઉત્તર દિશામાં મુસાફરી કરવી છે અને દિલ્હી સુધી પહોંચવું છે ચાલો બધા જ વિદ્યાર્થીઓનું ધ્યાન નકશામાં નકશામાં તમારે જોવાનું છે ક્યાં દિલ્હી આવેલું છે ક્યાં બેંગલુરુ આવેલું છે બેંગલુરુથી શરૂ કરો તમે ક્યાં ક્યાં રાજ્યમાંથી પસાર થતા થતા દિલ્હીમાં જશો ચાલો ફટાફટ દરેક વિદ્યાર્થીઓનું ધ્યાન નકશામાં તો એના જવાબમાં આવશે મહારાષ્ટ્ર ત્યાર પછી મહારાષ્ટ્રથી ક્યાં જશે જુઓ બધા મધ્યપ્રદેશ ત્યાર પછી ઉત્તર પ્રદેશ અને ત્યાર પછી આવશે દિલ્હી હવે જ્યાંથી નીકળે છે અને જ્યાં જાય છે તે નહીં લખીએ એટલે કે બેંગલુરુ અને દિલ્હી નહીં લખીએ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ અથવા બીજો રસ્તો પણ તે અપનાવી શકે છે કયો તો કે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ એમ નામ રહેશે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને આ સિવાય કયું રાજ્ય ત્રીજું આવી શકે રાજસ્થાન કયું રાજ્ય આવી શકે રાજસ્થાન તો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અથવા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન આટલા રાજ્યમાંથી પસાર થઈને તમારે દિલ્હી સુધી પહોંચી શકાય બીજો પ્રશ્ન જોઈએ જમ્મુ કાશ્મીરથી દિલ્હી પહોંચવા ક્યાં રાજ્યમાંથી પસાર થવું પડે જમ્મુ કાશ્મીર પહેલાં તો તમે નકશામાં શોધશો તો તમને સૌથી ઉપર ઉત્તર દિશામાં જમ્મુ કાશ્મીર દેખાશે સૌથી ઉપર જમ્મુ કાશ્મીરથી પછી તમારે દક્ષિણ દિશા તરફ આવવું પડશે અને તમારે પહોંચવું છે દિલ્હી તો તમે દિલ્હી આવો તો ક્યાં ક્યાં રાજ્યમાંથી પસાર થઈને તમે દિલ્હી આવો છો તો ચાલો બધા જ નકશામાં શોધે ઝડપથી ઓકે હિમાચલ પ્રદેશ પંજાબ અને હરિયાણા
હવે અન્ય સ્થળેથી પણ તમે દિલ્હી આવી શકો છો, પણ હંમેશા આપણે જ્યાં એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો આપણે શોર્ટકટ રસ્તો જ અપનાવીએ. ત્રણ રાજ્યમાંથી આવી શકાતું હોય તો તમે ચાર રાજ્યમાં થઈને ના આવો, બરાબર છે? તો હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણા એ બેસ્ટ રસ્તો છે જમ્મુ કાશ્મીરથી દિલ્હી સુધી આવવા માટે. ચાલો નેક્સ્ટ જોઈએ. નોનું ગુજરાતથી પશ્ચિમ બંગાળ જવા ઈચ્છે છે તો તેણે કઈ દિશામાં જવું પડે? હવે એક વાત જો ખાસ ધ્યાન રાખો, આવી રીતે આમ ઇન્ડિયાનો આ નકશો જે છે, આ નકશો ઇન્ડિયાનો જે છે તેમાં ગુજરાત અહીંયા આવેલું છે અને પશ્ચિમ બંગાળ અહીંયા આવેલું છે, બરાબર છે? ગુજરાત આ બાજુ છે અને પશ્ચિમ બંગાળ સામેની બાજુ છે. દિશાઓ આપણે જોઈએ તો આ છે ઉત્તર, આ છે દક્ષિણ, આ છે પૂર્વ અને આ છે પશ્ચિમ. તો એનો મતલબ એમ કે ગુજરાત પશ્ચિમ દિશામાં આવેલું છે. હવે ગુજરાતથી તેને પશ્ચિમ બંગાળ જવું છે તો કઈ દિશામાં જશે? તે પૂર્વ દિશામાં. કઈ દિશામાં જશે? પૂર્વ દિશામાં. ચાલો, જમ્મુ કાશ્મીરની ઉત્તરે અને ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે? આ જ નકશો જુઓ, અહીંયા છે ગુજરાત, અહીંયા છે જમ્મુ કાશ્મીર. નકશામાં તમે જોશો તો ઉત્તરનું સૌથી છેલ્લું રાજ્ય જમ્મુ કાશ્મીર અને પશ્ચિમનું સૌથી છેલ્લું રાજ્ય ગુજરાત છે. તેની આગળ કોઈ પણ પ્રકારનું રાજ્ય, એટલે કે ગુજરાતની પશ્ચિમે અહીંયા દરિયા કિનારો આવી જાય છે, ઉપર રણ પ્રદેશ આવી જાય છે, કોઈ પણ રાજ્ય આવેલું નથી. જ્યારે જમ્મુ કાશ્મીરની ઉત્તરે ઇન્ડિયા પૂરું થઈ જાય છે, ઇન્ડિયાનું સૌથી છેલ્લું રાજ્ય ઉત્તરે જમ્મુ કાશ્મીર છે, તો જમ્મુ કાશ્મીરની ઉત્તરે પણ કોઈ રાજ્ય આવેલું નથી. અહીંયા લખશું આપણે, જમ્મુ કાશ્મીરની ઉત્તરે અને ગુજરાતની પશ્ચિમે એક પણ રાજ્ય આવેલું નથી. બરાબર. ત્યાર પછી જોઈએ કયું રાજ્ય અન્ય ચાર રાજ્યોથી ઘેરાયેલું છે. નકશાની અંદર એવું રાજ્ય શોધો કે જેની આજુબાજુ, એટલે કે જેની બોર્ડરે, જેની બોર્ડર કોને કહેવાય, કે ધારો કે જો આ ગુજરાત હોય, આ ગુજરાત હોય તો અહીંયાથી એક બીજું રાજ્ય હોય, અહીંયાથી એક બીજું રાજ્ય હોય, અહીંયાથી એક ત્રીજું રાજ્ય હોય, તો જો એની આ બોર્ડરને, આ જે ગુજરાતની જે સીમારેખા છે તેને ટચ થયેલા ત્રણ રાજ્યો હોય, આવી રીતે આવેલા નથી પણ આ જસ્ટ એક એક્ઝામ્પલ છે, આવી રીતે જો ટચ થયેલા હોય તો તેની રાજ્યથી, ત્રણ રાજ્યથી ઘેરાયેલું કહેવાય. તો એવી રીતે અહીંયા ચોથું રાજ્ય આવેલું હોય તો તે ગુજરાતની સીમારેખાએ ઘેરાઈને ન આવેલું કહેવાય, કારણ કે તે આ બંનેની સીમારેખાથી આવે છે. આપણે આ રાજ્યથી આ રાજ્યમાં જવું હોય તો આ બંનેમાંથી કોઈ પણ એકમાં થઈને જવું પડે. તો આપણે એવી રીતે શોધવાનું છે કે કયું રાજ્ય અન્ય ચાર રાજ્યથી ઘેરાયેલું છે. ચાલો ફટાફટ દરેકે નકશામાં જોવાનું છે. ઓકે, કયું રાજ્ય આવશે? મધ્યપ્રદેશ. જો તેનું નામ જ એવું છે કે મધ્યમાં આવેલું, મધ્યપ્રદેશ રાજ્ય અન્ય ચાર રાજ્યોથી ઘેરાયેલું છે, બરાબર છે? આ સિવાયના કેટલાક પ્રમાણ માપ વાળા પ્રશ્ન જવાબ પણ આની અંદર આપેલા છે, જેની ચર્ચા આપણે વ્યવસ્થિત ઝૂમ લેક્ચરમાં પણ કરશું, બરાબર છે? તેથી દરેક વિદ્યાર્થીઓ ફરજિયાત ઝૂમમાં પણ જોડાવાનું છે. તો આજના લેક્ચરમાં આપણે શું શીખ્યા? તો કે લાલ કિલ્લાનો જે નકશો હતો તેના આધારે આપણે કેટલાક પ્રશ્નો જવાબ જોયા, અને ઇન્ડિયાના રાજ્યના નકશાના આધારે કેટલાક પ્રશ્ન જવાબની આપણે માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં અહીંયા સુધી જ. ફરી મળીશું નવી માહિતી સાથે આવતા લેક્ચરમાં. થેન્ક યુ.